नमस्कार विद्यार्थी मित्रों, आपणे एसपीसीसीमां एसपीनुं पहेलुं चेप्टर शेर बहार पाडवानी चर्चा करी रह्या छीए। एमां आपणे शेर वेचणीनी विधि पूर्ण करी। हवे अनियमित शेर वेचणी अने गैरकायदेसर शेर वेचणी, एमां अनियमित शेर वेचणीनी आपणे चर्चा पूर्ण करी हती। थोड़ुंक फरी वखत ताजू करी लईए पछी आपणे आगळ चालीए। अनियमित शेर वेचणी, शेर वेचणी अंगेला कायदेसरना कायदेसरना नियंत्रणों के जोगवाईओनो भंग करवामां आवे, जे नियंत्रण छे अथवा जे जोगवाईओ जे छे ई जोगवाईओनो अमल कर्या सिवाय अमल कर्या सिवाय एटले के तेनो भंग करीने एटले के तेनो भंग करीने शेर वेचणी करवामां आवे शेर वेचणी करवामां आवे त्यारे तेने अनियमित अनियमित शेर वेचणी कहेवामां आवे छे। गैरकायदेसर शेर वेचणी એ શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર છે। એટલે કોન્ટ્રાક્ટ છે, કંપની અને શેરધારક વચ્ચે બે વચ્ચે એક કરાર થયો છે। એટલે આવો કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય, અને આવો કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય કે જ્યારે તેના આવશ્યક તત્વોની હાજરી હોય। એટલે કે આવા આવશ્યક તત્વોનો અભાવ હોય, એટલે કે આવા જે આવશ્યક તત્વો જે છે એ આવશ્યક તત્વોનો અભાવ હોય અને જો શેર વેચણી થાય તો તેને ગેરકાયદેસર શેર વહેંચણી કહે છે। મિત્રો, આ અનિયમિત શેર વેચણી છે, એમાં કાયદેસરના જે નિયંત્રણ અથવા કાયદેસરના જે જોગવાઈઓ જે છે એ જોગવાઈઓનો ભંગ થતો હોય અથવા એનું પાલન ન થતું હોય, અને જો શેર વેચણી કરવામાં આવે તો એ અનિયમિત છે। આવી અનિયમિત શેર વેચણીને પાછળથી જોગવાઈઓનું પાલન કરાવીને એને નિયમિત કરી શકાય। જ્યારે શેર વેચણી
કંપની અને શેરધારક વચ્ચે કેવો કરાર છે, એ કરાર માટે આવશ્યક તત્વોની હાજરી હોય છે. તો એ આવશ્યક તત્વો કયા? તો આવશ્યક તત્વો આમાં શબ્દ આપ્યો છે કે આ આવશ્યક તત્વો, તો એ આવશ્યક તત્વો ચારેક પ્રકારના આવશ્યક તત્વો છે. એક દરખાસ્ત, દરખાસ્તનો સ્વીકાર, સ્વીકારની જાણ, હલો હવે જ આવશ્યક તત્વો જે છે એ દરખાસ્ત, દરખાસ્તનો સ્વીકાર, સ્વીકારની જાણ અને હવે જ આ બાબતો એ આવશ્યક તત્વો છે. જો હવે આ આવશ્યક તત્વોનો જ્યારે અભાવ હોય અને જો શેર વેચણી થઈ જાય તો એ ગેરકાયદેસર શેર વેચણી કહેવાય, જે પાછળથી પણ એને કાયદેસર બનાવી શકાતી નથી. બરાબર? તો અનિયમિત શેર વેચણીના આપણે મુદ્દાઓ જોયા હતા કે અનિયમિત શેર વેચણીના સંજોગો કયા કયા હોઈ શકે. તો કે લઘુત્તમ ભરણું મેળા વગર કરેલ શેર વેચણી, આપણે એની ચર્ચા કરી હતી. વિજ્ઞાપન પત્રની લકાર રજિસ્ટર ઓફ કંપની સમક્ષ નોંધણી ન કરાવી હોય તો જો શેર વેચણી કરવામાં આવે તો એને અનિયમિત શેર વેચણી કહેવાય. શેર અરજી સાથે શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ નાણાં મળેલા ન હોય તો પણ એ વેચણી જો કરવામાં આવે શેરની તો એ અનિયમિત શેર વેચણી છે. કંપનીએ એસ્કો બેંક ખાતું શેડ્યુલ બેંકમાં જો ખોલાવેલું ન હોય, કારણ કે કંપનીએ એક્સો બેંક ખાતું ખોલાવવું જરૂરી છે, એ એસ્કો બેંક ખાતું જો શેડ્યુલ બેંકમાં ન ખોલાયું હોય તો પણ જો શેર વેચણી કરવામાં આવે તો એ અનિયમિત શેર વેચણી છે. નોંધણી માટે માલ્ય શેર બજાર સાથે સમજૂતી કરેલ ન હોય, સ્ટોક એક્સચેન્જ બજારમાં કરાર કરેલો હોવો જોઈએ, સમજૂતી કરેલી હોવી જોઈએ. જો સમજૂતી કર્યા વગર શેર બહાર પાડી દીધા હોય, શેર વેચણી કરી હોય તો પણ એ શેર વેચણી અનિયમિત ગણી શકાય. ડિપોઝિટી પાર્ટિસિપેન્ટ જે સંસ્થાઓ છે તો એ એમની સાથે પણ કરાર કરેલો ન હોય અને શેર વેચણી જો કરવામાં આવે તો એવી શેર વેચણી અનિયમિત શેર વેચણી કહેવાય છે. અને સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી એની માર્ગદર્શિકાઓ અને કંપની ધારાની જોગવાઈનું પાલન કર્યા વગર શેરની વેચણી જો કરેલી હોય તો પણ એ શેર વેચણી અનિયમિત શેર વેચણી કહેવાય. અને આઠમો મુદ્દો આપણે જોયો હતો કે વિજ્ઞાપન પત્રમાં આપેલ માહિતી ગેરમાર્ગે દોરનારી હોય, એટલે ખોટી હોય માહિતી કે સાચી પણ ન હોય, તો એવી જ્યારે માહિતી આપી હોય અને શેર વેચણી જો કરી નાખી હોય તો એ અનિયમિત શેર વેચણી કહેવાય. તો આવી અનિયમિત શેર વેચણીથી અસર શું થાય, એની અસરો આપણે ત્યાં પહોંચ્યા હતા. જ્યારે શેર વેચણી અનિયમિત હોય ત્યારે અરજદાર પોતાની મરજી હોય તો શેર વેચણી રદ કરાવી શકે છે અને પોતે શેર પર ભરેલ જે નાણાં છે ને, પૈસા જેટલા ભર્યા હોય એ પાછા મેળવી શકે છે. એ અરજદારે નક્કી કરવાનું. અનિયમિત શેર વેચણીના સંજોગોમાં નોંધપાત્ર બાબત એ છે કે અરજદારને નુકસાન થયું હોય તો તે ઈચ્છે તો રદ કરાવી શકે છે. તે રદબાતલ અંગેની સમયમર્યાદા કેવી હોય તો એ આપી છે, લગભગ 3 સમયમર્યાદા છે રદબાતલ કરાવવા માટે. જેમ કે કાયદેસરની જે પ્રથમ સભા ભર્યા પછીના 2 મહિના સુધીમાં, કેટલા 2 મહિના, તો 2 માસ સુધીમાં શેર વેચણી રદ કરાવવા માટે અરજી કરી શકાય. પછી 6 મહિના જતા પછી કોઈક શેર વેચણી રદ કરી તો એમ રદ ન થાય, એની મર્યાદા 2 મહિના સુધી તમે અરજી કરી શકો. પણ પહેલી મિટિંગ બોલાવી કાયદેસરની પ્રથમ સભા, એટલા પછી 2 મહિના સુધી.
बीजू जो कायदेसरली प्रथम सभा भराई गया बाद शेरली वेचनी करवामां आवी होय तो ए वेचनीनी तारीख पछीला बे महिनामां शेर वेचनी रद्द बातल करावी शकाय। वार्षिक सभानी वात नथी, आपणे प्रथम मासिक सभा जारे बोलावी होय એટલે કાયદેસરની જે પ્રથમ મિટિંગ સભા એ ભરાયા પછી જો શેર વેચણી કરી હોય તો કઈ તારીખે શેર વેચણી થઈ છે એ તારીખથી માંડી બે મહિના સુધીમાં શેર વેચણી રદ કરાવી શકાય, ક્યારે? અનિયમિત હોય તો, નિયમિત હોય તો કંઈ પ્રશ્ન જ નથી। એટલે ત્રીજી અસર એવી થાય કે કોઈ સંચાલક જાણી બુજી લે, બોર્ડ ઓફ ડિરેક્ટર જે છે સંચાલક મંડળ એમાંનો કોઈ વ્યક્તિ સંચાલક જાણી જોઈ કાયદેસરની વેચણીની જોગવાઈનો ભંગ કરે અથવા અન્ય કોઈને તેમ કરવા દે તો આવી અનિયમિત શેર વેચણીના પરિણામે કંપનીને કે શેર હોલ્ડરને જો કોઈ નુકસાન થાય, કોઈ ખર્ચો થાય તો તે ચૂકવવા સંચાલક જે છે ને એ સંચાલક અંગત રીતે જવાબદાર બને। જાણી જોઈને જો આ બધી બાબતમાંથી પસાર થયા હોય, કંપનીને ક્યારે ખબર ન હોય તો એ સંચાલક વ્યક્તિગત એ દંડલ જોગવાઈ એને ભરવી પડશે। પરંતુ આ રીતે નુકસાન વળતર મેળવવાની જરૂરી કાર્યવાહી શેરની વેચણી પછી બે વર્ષની મુદતમાં શરૂ કરવી જોઈએ। ત્યાં તો મિત્રો શેર હોલ્ડર ભૂલી હોત લઈ ગયા હોય એવું બને છે। તો આ અનિયમિત શેર વેચણી છે પાછળથી જે જોગવાઈનું પાલન ન થયું હોય એનું પાલન કરી એટલે બહાલી આપી શકાય, એટલે નિયમિત કરાવી શકાય। પણ ગેરકાયદેસર શેર વેચણી કયા સંજોગોમાં ગેરકાયદેસર ગણાય તો એનું એ બી સી ડી ચાર આપ્યા છે આપણને, એમાં એક આ આપ્યું છે આ એ શેર વેચણી એ શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર છે। એટલે આવો કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય કે જ્યારે તેના આવશ્યક તત્વોની હાજરી હોય, એટલે કે આવા આવશ્યક તત્વોનો અભાવ હોય। એટલે જો શેર વેચણી થાય તો તેને શેર વેચણીને ગેરકાયદેસર શેર વેચણી કહેવાય। આ આ પહેલો સંજોગ, પણ હવે એ કયા સંજોગ હોય, એવા આવશ્યક તત્વો કયા, તો કયા તત્વો ન હોય તો શેર વેચણી ગેરકાયદેસર ગણાય, જે શરૂઆતથી જ રદ બાતલ ગણાય, તો એ છે દરખાસ્ત। પહેલો આ દરખાસ્ત એટલે કંઈક રજૂઆત કરવી, તો અરજદાર એટલે કે જે ભવિષ્યમાં શેરધારક બનવા ઈચ્છે છે, જેને અરજી કરી છે શેર ખરીદવા માટે, હજુ એ શેર મળ્યા હોતા નથી, હજુ એ અરજી કરી એટલી અરજદાર છે, પણ ભવિષ્યમાં એ શેર હોલ્ડર બનવા માટે ઈચ્છુક છે, તો એવો જે વ્યક્તિ છે એણે કંપની સમક્ષ શેર ખરીદવા માટે અરજી કરેલી હોવી જોઈએ। આવી અરજીને શું કહેવાય ખબર છે? દરખાસ્ત કહેવાય। અરજદારે શેર ખરીદવા માટે જે અરજી કરેલી છે, ભવિષ્યમાં એ શેર ધારક બનવા માગે છે, તો એ જે અરજી કરી હોય એ અરજી કરેલા એ અરજી જે કરી છે એટલે દરખાસ્ત કહેવાય, લે બરાબર, એટલે અરજી કરેલી હોવી જોઈએ તો જ એટલે શેર મળેલા એ વેચણી તો જ થશે। બીજું, એટલે અરજી તો કરી છે, દરખાસ્ત કરી શેર ખરીદવા માટે, કંપનીએ સ્વીકારી અથવા નથી સ્વીકારી પહેલાં ચેક કરવું પડશે, કંપની સ્વીકારે તો જ દરખાસ્તનો સ્વીકાર થયો કહેવાય। એટલે અરજદારે જો અરજી કરેલ હોય તો તેનો સ્વીકાર કંપનીએ કર્યો હોય તે જરૂરી છે। કંપનીએ જો એ દરખાસ્તનો સ્વીકાર ન કરે તો એ દરખાસ્ત માન્ય ગણાશે નહીં। સંચાલકો શેર મંજૂરીનો ઠરાવ કરે, શેર મંજૂર થાય છે એનો ઠરાવ થાય, એ ઠરાવ પસાર કરે, શેર મંજૂરીનો ઠરાવ કરે ત્યારે દરખાસ્તનો સ્વીકાર કંપનીએ કર્યો છે એમ ગણાય, ત્યાં સુધી દરખાસ્તનો સ્વીકાર થયો ન ગણાય। શેર મંજૂરીનો ઠરાવ થાય એટલે દરખાસ્તનો સ્વીકાર થયો ગણાય। ત્રીજું, સ્વીકારની જાણ કરે
कंपनी शेयरधारक ने, तो कंपनी अरजदारे शेर अरजी स्वीकार जाण करवी जोईए। ज्यारे कंपनी मंजूरी पत्र मोकले तो ते दरखास्त स्वीकारी छे अने तेली जाण करी छे तेम गणाय। कंपनीए अरजदारे शेर अरजी स्वीकार जाण करवी जोईए पत्रों द्वारा। ज्यारे कंपनी मंजूरी पत्र मोकले, कयो पत्र, शेर अरजी जे स्वीकारी छे एलो मंजूर थया होय, शेर जेटला शेर मांग्या केटला शेर मंजूर थया छे, आ शेर मंजूरी पत्र शेर धारक ने ज्यारे कंपनी मोकले त्यारे स्वीकारली जाण थई कहेवाय। तो दरखास्त स्वीकारी छे एनी जाण करी छे एम गणाय। अने चौथुं अवेज, आ बधा आवश्यक तत्वो छे। कंपनीए मंजूरी पत्र में मांगेली रकम अरजदार जारे चूकवे, कारण के मफत तो शेर आपवाला छे नहीं, पैसा थी आज बिजनेस चाले छे, एटले कंपनीए मंजूरी पत्र में आंकड़ो लखी मोकलाई दे के आटला पैसा तमारे दीवाला निकले है, तो ये मांगेली रकम अरजदार जारे चूकवी दे त्यारे तेणे अवेज चूकव्यो कहेवाय। शू कहेवाय? अवेज चूकव्यो कहेवाय। तो आ बीजो जे पहेलो ए विभाग छे, गैरकायदेसर शेर वेचाणना संजोगों में। बीजो संजोग, नियमन पत्रली विरुद्ध, नियमन पत्रली जे जोगवाई जे छे एना विरुद्ध जो शेर वेचणी करवामां आवे, आर्टिकल्स ऑफ एसोसिएशनली जोगवाई विरुद्ध जो शेर वेचणी करवामां आवे तो तेवी शेर वेचणी गैरकायदेसर गणाय। तीजू सी, संचालको व्यक्तिगत होय, એટલે કે સંચાલકો વ્યક્તિગત રીતે શેર વેચણી કરે તો તે ગેરકાયદેસર ગણાય, કારણ બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે સંચાલક મંડળ શેર વેચણી કરે, એક વ્યક્તિ કોઈ શેર વેચણી ન કરી શકે। ધારી લો કે કોઈ એક સંચાલક છે, એના સગા સંબંધીને શેર આપી દે, એ આમ ન ચાલે। એક સંચાલક ક્યારેય શેર વેચણી કરી ન શકે। ધારી લો કે એ જો શેર વેચણી કર્યું હોય તો એ ગેરકાયદેસર ગણાય। હંમેશા બોર્ડ ઓફ ડિરેક્ટર જે હોય, સંચાલક મંડળ, એ જ શેરની વેચણી કરી શકે બધા સાથે મળી। એટલે ક્યારેક આવો સંચાલક પછી વ્યક્તિગત રીતે જ્યારે શેર વેચણી કરે તો એ ગેરકાયદેસર ગણાય। કંપની ધારા પ્રમાણે 1956 અને 2013 કાયદો આવ્યો છે, આ પ્રમાણે એ ધારા પ્રમાણે સંચાલક મંડળ દ્વારા શેર વેચણી થઈ શકે છે। અને ચોથું ડી જે આપણે આપ્યું છે, માલ્ય શેરબજારમાં કંપનીના શેરની નોંધણી કરાવવી જોઈએ, કારણ કે અરજદારો ક્યાંથી શેર ખરીદશે તો માલ્ય સ્ટોક એક્સચેન્જ બજાર જે હોય તો એ શેરની નોંધણી અંગેની આવશ્યક જોગવાઈનો ભંગ કરવામાં આવે એટલે શેર વેચણી જો થાય તો તે ગેરકાયદેસર ગણાશે। ગેરકાયદેસર શેર વેચણી સાબિત કરવા માટે અરજી કરવી જરૂરી નથી, ગેરકાયદેસર એ ગેરકાયદેસર જ હોય એટલે સાબિત ન કરવું પડે। આ નિયમોનો ભંગ કરે, આ આવશ્યક તત્વો ન હોય એટલે ગેરકાયદેસર જ ગણાય, એટલે એને સાબિત કરવાની કંઈ જરૂર નથી। જ્યારે કંપની ધારાની કેલીએ કોઈ કાયદાની કોઈ પણ જોગવાઈનો જો ભંગ થતો હોય તો એ ભંગના કારણે પ્રાથમિક રીતે શેર વેચણી રદ ગણાય, ત્યારે તેવી શેર વેચણી આપોઆપ શું ગણાશે, ગેરકાયદેસર ગણાય છે। તો આ બેનો તફાવત, આ તફાવત તમારા માટે ખૂબ જ આઈમ્પી છે।
એટલે અનિયમિત અને ગેરકાયદેસર શેર વેચણી જે આપી છે આપણને, આ શેર વેચણીનો તફાવત આપણે એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો છે. અનિયમિત શેર વેચણી એટલે એક એક બુજો તો આ બેની વ્યાખ્યાનો થઈ ગયો કે શેર વેચણી અંગેના કાયદેસરના જે નિયંત્રણો છે બરાબર, એટલે બે બાજુ પહેલાં શું આવે અર્થ, તો શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાયેલો અમલ કર્યા સિવાય એટલે કે તેનો ભંગ કરીને શેર વેચણી કરવામાં આવે ત્યારે તેને અનિયમિત શેર વેચણી કહેવાય. બીજો આંકા ગેરકાયદેસર શેર વેચણીમાં, તો કે શેર વેચણી એ શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર છે, એટલે આવો કરારના જે આવશ્યક તત્વો હોય એટલે ભારતીય કરારના કાયદા હેઠળ કાયદેસરના સરકાર કરારની કે કંપની ધારાની જોગવાઈઓ અને અન્ય કાયદેસરની જે શેર વેચણી અંગેની જે જોગવાઈઓનું પાલન ન કર્યું હોય એટલે કે જોગવાઈઓનો ભંગ કર્યો હોય અને જે કરાયેલી શેર વેચણી હોય તો એટલે ગેરકાયદેસર શેર વેચણી કહેવાય. આવી રીતે આ બેનો અર્થ લખી શકાય. પછી સંજોગો લખી શકાય. બીજો મુદ્દો, સંજોગો કયા સંજોગોમાં અનિયમિત શેર વેચણી કહેવાય એટલે કયા સંજોગમાં ગેરકાયદેસર શેર વેચણી કહેવાય, તો વિજ્ઞાપનપત્ર જ્યારે નોંધાવવાનું હોય બરાબર, વિજ્ઞાપનપત્ર એ નોંધાયા પહેલાં લઘુત્તમ ભરણું ભરાય તે પહેલાં તેમજ નિર્ધારિત રકમ ન મળી હોય, એટલે ટાર્ગેટ પહેલાં હોય કે 30 દિવસમાં ધારો કે જે શેર બહાર પડ્યા હોય 100 કરોડના શેર બહાર પડ્યા તો પહેલાં 10 કરોડ ભેગા કરવાના હોય, તો એ જે મર્યાદામાં જેટલી રકમ ભેગી કરવાની હોય લઘુત્તમ ભરણા જેટલી, તો એ નિર્ધારિત રકમ ન મળે, લઘુત્તમ ભરણું ન ભરાય અને જો શેર વેચણી કરી દેવામાં આવે તો એને અનિયમિત શેર વેચણી કહેવાય. કારણ કે શેર વેચણી ક્યારે કરી શકાય, લઘુત્તમ ભરણું ભરાઈ જાય પછી. લઘુત્તમ ભરણા ભરાય એટલી રકમ જ ન આવે તો કંપનીનો ઉદય થતાં પહેલાં જ અસ્ત થઈ જાય, કંપની ચાલુ ન થાય. એટલે આવી જે શેર વેચણી હોય એ અનિયમિત છે. જ્યારે અરજદાર દ્વારા આપણે કોઈ અરજી કરી હોય તો એના દ્વારા દરખાસ્ત ન થયું હોય, આપણા દ્વારા દરખાસ્ત ન થયું હોય, કંપની દ્વારા દરખાસ્તનો સ્વીકાર ન થયો હોય, એ સ્વીકારી આપણને જાણ ન કરી હોય, એટલે આપણે કોઈ પૈસા એ ન હોય હવે ચૂકવો ન હોય, મતલબ શું થયું, આવશ્યક તત્વોનો જ્યારે અભાવ હોય અને કંપની શેર વેચણી જો કરી નાખે તો એને ગેરકાયદેસર શેર વેચણી કહેવાય. જે પહેલેથી જ રદ બાતલ ગણાય, કેવી, પ્રથમથી જ રદ બાતલ ગણાય. પછી એની અસર કેવી હોય, અસર, તો અનિયમિત શેર વેચણી શેર મેળવનાર ઈચ્છે તો એ રદ બાતલ કરાવી શકે એમ. કારણ કે અનિયમિત શેર વેચણી છે એ અરજદાર ઉપર આધાર, એની કાંઈક લા નહીં હાલે તો કેન્સલ કરતું, કેન્સલ એ કરાવી શકે, પણ એને જે મર્યાદા હોય એ પ્રમાણે હાલવું પડે એમ. એટલે તેમણે તેણે નક્કી કરેલ સમય મર્યાદામાં કાર્યવાહી કરવી પડે, સમય મર્યાદા પૂરી થાય પછી એનું ન ચાલે, એટલે બે મહિને લગભગ સમયગાળો હોય. ગેરકાયદેસર રદ કરાવવા શેર મેળવનારે કોઈ પગલાં લેવા પડતા નથી, કારણ કે ગેરકાયદેસર શેર વેચડી નહીં લે, ગેર શબ્દ ગેરકાયદેસર હે, એટલે રદ જ ન કરવેલી હોય, પહેલાંથી રદ થયેલી ગણાય. તો મારા મત પ્રમાણે એવું થાય કે આ ગેરકાયદેસર શેર વેચડી શબ્દ ખોટો હોય, ગેરકાયદેસર શેર વેચડી જ ન કહેવાય. જો પહેલેથી રદ બાતલ હોય તો વેચણી શેર વેચણી કેવી રીતે ગણવી એમ, પણ આપણે ભણવા બેઠા છીએ એટલે આ બધું ભણવું જરૂરી છે. રદ કરાવવા શેર મેળવનારે કોઈ પગલાં લેવા પડતા નથી, કારણ કે ગેરકાયદેસર શેર વેચણી પ્રથમથી એટલે પહેલેથી જ રદ બાતલ ગણાય છે. પછી સભ્યપદ પર કેવી અસર થાય, સભ્યપદ ઉપર અસર, તો કે
જ્યારે અનિયમિત શેર વેચડી હોય એ પહેલેથી રદ કેવી રદ બાતલ છે, બરાબર? તો એ જ્યારે રદ બાતલ કરવામાં આવે તો શેર હોલ્ડર જે છે, કંપનીનું જે શેર ખરીદનાર, એનું નામ સભ્યપત્રકમાંથી શું થાય, દૂર કરવામાં આવે. એટલે નામ સભ્યપત્રકમાંથી કાઢી નાખે તો નામ દૂર થવાથી એના સભ્યપદનો શું આવે, એન્ડ આવી જાય, ધી એન્ડ થઈ જાય. ગેરકાયદેસર શેર વેચણીની બાબતમાં શું છે, એટલે સભ્યપદ મેળવ્યું જ ન હોય. અનિયમિત શેર વેચણીમાં સભ્યપદ તો હાલો મળી જાય, પણ આમાં તો અનિયમિતમાં મળે, ગેરકાયદેસરમાં તો સભ્યપદ મળે જ નહીં. એટલે એના એન્ડ આવવાનો કોઈ પ્રશ્ન જ નથી ને. તો એનું સભ્યપદ મળ્યું જ ન હોવાથી એટલે સભ્યપદનો પ્રશ્ન રદ થવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો હોય. એટલે છેલ્લો એક મુદ્દો છે જવાબદારી. જવાબદારી કેવી ઊભે, તો કે અનિયમિત જ્યારે શેર વેચડી હોય એમાં જવાબદાર અધિકારીઓ જે હોય જ નહીં, એ અધિકારીઓ કંપની તથા ગેરકાયદેસર જે આ શેર વેચડી જે કરાવનારા હોય એને અહીંયા કોઈ સ્થાન નથી. પણ અહીંયા જે વેચણી થઈ ગઈ છે અનિયમિત, તો એના જે જવાબદાર અધિકારી એ કંપની તથા શેર હોલ્ડરને નુકસાન કે ખોટ ભરપાઈ કરવા માટે જવાબદાર છે. કારણ કે જે અધિકારીથી કંપનીને ખોટ ગઈ હોય તો એ અધિકારીએ કંપનીની ખોટ પૂરી કરવી પડે. એટલે કોઈ શેરધારકને તકલીફ કે એને નુકસાન થયું હોય તે નુકસાનની ભરપાઈ કોણ કરશે, જે તે અધિકારી. ગેરકાયદેસરમાં શું થાય, એમાં ગેરકાયદેસર શેર વેચણીમાં કરાર થયેલો ગણાતો નથી, આ કોન્ટ્રાક્ટ ગણાય જ નહીં, એટલે એથી કોઈ પગલાં લેવાની જરૂર પડતી જ નથી. લો આ તફાવત તમારા માટે ખૂબ જ આઈપી છે. પછી ત્યાગપત્ર આપ્યું છે. ત્યાગપત્રમાંથી આમ તો ટૂંકા પ્રશ્ન આવે છે. ત્યાગપત્રનો નમૂનો એક મારી પાસે, મેં આપણે જૂના કોષમાં આવતો હતો, નવા કોષમાં નમૂનો પૂછાતો નથી, તેમ છતાં હું તમને PDF મોકલાવીશ ત્યાગપત્રના નમૂનાની. ત્યાગ શબ્દ એવો છે મિત્રો, ત્યાગ કરવું એટલે જતું કરવાની ભાવના. એ ઓન પેપર તમે ત્યાગ કરો ને એ ત્યાગપત્ર કહેવાય. ઓન પેપર લખીને કહેવું પડે કે આ ખેતર તમારા નામે જાઓ, એ લેખિતમાં આપવું પડે, એમ એનું નામ ત્યાગ. ત્યાગ શબ્દ જો જતું કરવાની ભાવના જે અત્યારના યુગમાં નથી, એમ કારણ કે સહન કરવું જ નથી કોઈને અત્યારે. એટલે આ જમાના પ્રમાણે પહેલાંના લોકો, તમે જુઓ રામચંદ્ર ભગવાન વનમાં વયા ગયા, એમને રાજનો ત્યાગ કર્યો, 14 વર્ષ વનમાં જતા રહી, એમના ઘરના બધા બધા બે ભાઈ બધા ભાઈ ગયા બધાએ. આ પરિસ્થિતિ જે થઈ એ જમાનો અને અત્યારનો જમાનો આખો જુદો છે. અત્યારે ભાઈ ભાઈ માટે ત્યાગ કરવાની કોઈ ભાવનાઓ રહી નથી. હવે બીજાનું કેમ બુશ મારું કેમ લઈ લેવું, કઈ આ જ પરિસ્થિતિ છે. અહીંયા ત્યાગપત્રનો ઉપયોગ ક્યારે થાય, મહત્વની બાબત એ છે. કંપનીમાં ધારી લો કે કોઈ હકના શેર આપણા ભાગમાં આવતા હોય, બરાબર, કયા શેર, હકના શેર. કંપની આપણને ઓફર કરે તમારા ભાગમાં એટલા શેર આવે, એ શેર આપણે ન લેવા હોય, હકના શેર આપણે રાખવા ન હોય, પણ આપણા ભાગનો કંપની કીધું તમારા ભાગમાં 500 શેર આવે હે, તમારે લેવા હોય કે ન લેવા, એટલે આપણે કહીએ કે ના અમારે પીડ્યા છીએ એટલે એને જ લેવા. તો એ તમારા હકલા શેર તમે બીજા વ્યક્તિને તમે ધારો એ આપી શકો, તમારા હકલા શેર. એટલા માટે ત્યાગપત્ર હોય. એ ત્યાગપત્રમાં હું તમને નમૂનો મોકલાવીશ કે સદરવ જે વ્યક્તિનું નામના મારા નામે રહેલા 100 કે 500 શેર ફલાણી વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવા વિનંતી. એટલે તમે ત્યાગ કરો છો, શું કરો છો, તમારા નામે રહેલા શેર, તમારા હકલા શેર તમે બીજા વ્યક્તિને ત્યાગ કરો છો. એ ઓન પેપર જે આ પત્રનો ઉપયોગ થાય એ ત્યાગપત્ર છે. કંપની દ્વારા વર્તમાન શેરધારકને વધારાના શેર ખરીદવા આમંત્રણ આપે તેને હકલા શેર કહેવાય છે. આ એક પ્રકારનું ફોર્મ છે જેનો સંબંધ હકલા શેર સાથે સંકળાયેલો છે. ત્યાગપત્ર કંપની અરજદારોને તેમણે ધારણ કરેલા શેરના પ્રમાણમાં અમુક નિશ્ચિત શેર ખરીદવા આમંત્રણ આપે છે, જ્યારે હકલા શેર કહેવાય. બધાને ઇન્વાઇટ કરે, આમ અમુક પ્રકારના શેર એ
જૂના શેરધારકોને પહેલો હક મળે છે બધેલે, નવા શેરધારકોને નહીં. જૂના શેરધારકો ઓલરેડી તો શેર હોય જ તે, એમને આ હકલા શેર, એમને વધારાના શેર માટે ઓફર મળે છે. પણ બધા જ ખરીદી એવી કંઈ જરૂર હોતી નથી. જેના ભાગ લો એમ કેમ કે અમારે નથી જોઈતા, તો બીજાના નામે એ ટ્રાન્સફર કરી શકે છે. એના માટે જે પત્રકનો ઉપયોગ થાય ને એટલે ત્યાગ પત્ર કહેવાય. એમાં કંપની જે અકળા શેર મંજૂર કરે તે બધા જ શેર અથવા એ પૈકી થોડા શેર શેર હોલ્ડર જે હોય બીજી વ્યક્તિને આપવા માગતો હોય, કોઈ પોતાનો મિત્ર હોય એટલે આપવા માગતો હોય, તો જે પત્રનો ઉપયોગ કરે ને એટલે ત્યાગ પત્ર કહેવાય. મારા ભાગના શેર હોય તો હું મારા કોઈ મિત્રને આપવા માટે કહું તો કંપનીમાં ઓન પેપર આપણે એ લખાણ આપવું પડે, એટલે જે પત્રનો ઉપયોગ કરવામાં આવે એને ત્યાગ પત્ર કહેવાય. એટલે આવી સગવડ કોણ આપે પાછી? કંપની પોતે જ આપે. આ સગવડતા કંપની જ આપે છે. આ માટે કંપની પોતાના આર્ટિકલ્સ એટલે નિયમનપત્રમાં, આર્ટિકલ્સ એટલે શું, નિયમનપત્ર, નિયમનપત્ર એમાં જોગવાઈ કરે, એ જોગવાઈ રાખે જ છે. આ માટે ત્યાગપત્ર શેર મંજૂરી પત્રની સાથે જ મોકલવામાં આવે છે. ત્યાગપત્ર બે ભાગમાં વહેંચાયેલું હોય. પ્રથમ ભાગમાં ત્યાગપત્ર હોય છે જેમાં મૂળ શેર હોલ્ડર સહી કરીને પોતે અમુક શેર કે બધા શેરનો અમુક વ્યક્તિને શું કરે, એની તરફેણમાં ત્યાગ કરે, જતું કરે છે, શેર માર જોતા નથી એમ જણાવે. અને જે બીજો ભાગ હોય ત્યાગપત્રનો, એ બીજા ભાગમાં શેર મંજૂરીની આમ વિનંતી હોય, જે વ્યક્તિની તરફેણમાં શેરનો ત્યાગ કરવામાં આવ્યો હોય તે વ્યક્તિ આ વિભાગમાં સહી કરી પોતાના નામે શેર મંજૂર કરવા કંપનીને વિનંતી કરે. ત્યાગપત્રના બે ભાગ, એક મૂળ શેરધારક છે સહી કરી બીજાના નામે એ તરફેણમાં ત્યાગ કરે, અને બીજા ભાગમાં એ જે ખરીદા શેર વ્યક્તિ સહી કરી પોતાના નામે એ કંપની શેર મંજૂર કરવા માટે વિનંતી કરે છે. એટલે ત્યાગપત્ર મોકલવા માટે કંપની સમય મર્યાદા નક્કી કરે છે. જો આ સમય મર્યાદામાં મૂળ શેર હોલ્ડર જે હોય એના તરફથી ત્યાગપત્ર મળી જાય તો કંપની અરજી એટલે વેચણી પત્રક એના નામની સાથે રહીને નામની સામે યોગ્ય નોંધ કરે, અને જ્યારે સભ્ય પત્રક બનાવે લે ત્યારે એને બીજી વ્યક્તિનું નામ સભ્ય તરીકે ઉમેરે. એટલે આપણે જેના નામે શેર ટ્રાન્સફર કર્યા, ત્યાગ કર્યા, એને કંપનીનો સભ્ય તો બનાવવો પડે ને. તો કંપની જ્યારે સભ્ય પત્રક બનાવે ને એટલે આપણે જેના નામે શેર ત્યાં આપણા હકના શેર ત્યાગ કર્યા છે એ વ્યક્તિનું નામ સભ્ય પત્રકમાં નોંધે કંપની, અને એને સભ્ય પદ મળે. એટલે આવી રીતે આ ત્યાગપત્રનો ઉપયોગ થાય છે મિત્રો. એના પછી જે વેચણી પત્રક છે આપણે આ કોર્સની અંદર નથી, એટલે બાકીનું આપણે કાલે ચર્ચા કરશું. નમસ્કાર. બોલો, કઈ પ્રશ્ન?